ભક્તના વસન આપ્યા. આ વસનની હજી મારા મોટા ભાઈ બોલતો ખબર નથી, પણ હાલ જલ્દી મારા ભાઈને બોલાવીને આ વસનની વાત કરું. આજ મારો ભાઈ રાજી થયા ગઈ લાલા, એ કાના તે બહુ સારું કામ કર્યું, માટે હાલ જલ્દી બોલાવી અને મારા ભાઈને વાત કરી દઉં. જીયાજ કનૈયો બોલાવે બલરામ રામ જોરિયા, જીયામો સોનલા માંડે નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવ જોરિયા, ત્યારજ કરે નામે અજ સવારે સુનાવીર તારી દ્વારિકા દેખા, જય મારા વિને જય હો, હે આજે લલાતે પા તારે વીરલા સેનારે બજા, હે જીના જીના ની લો ભક્ત રે મારો નાજ કો કેવા, અવતન કોણે મારા મા દુશ્મન સોપી દે ના ભાઈ દેવો રે, દેવો ની મધ્ય રે દુશ્મન કોણ રે જાગો, હે વીર આ દુનિયાની અંદર કૃષ્ણ નો કોણ દુશ્મન હોય, હે વીર કોઈ મારો દુશ્મન નથી, જેની તમે વાત કરશો એ તો મારો લાડીલો પ્રેમી ભક્ત છે, હે વીર એને દુશ્મન ના કહો. રહે કનૈયા આજ ભક્ત તો તારો હશે ભાઈ, પણ તારા હળધારી નો દુશ્મન છે માટે મને સોપી દે ભાઈ. હે વીર મારા ભક્ત ને તમને કઈ રીતે સોંપી શકું, કેમ કે મારો ભક્ત તો મારો હૈયા નો હાર કહેવાય, હે વીરા કઈ રીતે સોંપું તમને. રહે કનૈયા આજ જો તારા ભક્ત ને ની સોંપ ને પછી તને પણ ખબર ની હોય બળદામ ના હળ માં કેટલી તાકાત છે વીરા. હે વીરા જાણું છું બધું, કેમ કે આપ તો શેષાઈ અવતાર છો, નારાયણ નો અવતાર છો, હે વીરા હું નો જાણું તો બીજું કોણ જાણતું, હે વીરા મને ખ્યાલ છે બધું, અજમાવી દો વીરા. ભાઈ બધે સાસ કહેવાય, અરે સાવ વિરાહ.
નો સવાનો વાળો નથી જુદી રે રાખો લાય હું નો પ્રાણ નુશન સબ સે હો કેવા હે મને વધારી કેવા હે મને સા સે કેવા હે મરે સડાઉ વિર હાથ ધીરે સવાનો વાળો નથી જુદી રે રાખો રે કપટી કે લાય ને માયા કે લાય નુશન માખલ નો સો આકાશ પાતળ ભેગા કરતો ધરતી ને ખેડી નાખો હે ભાઈ આવું ન કરાય બોલાવવાનું કારણ તો એવું છે કે પેલા જમણા હાથ નો વસન થઈ ગયો પછી વાત કહું રે કનૈયા ભાઈ ભાઈ વીરા વાત હોય ભાઈ વસન ના હોય કદી હે વીરા મને કે ભાઈ ભાઈ માં વાત હોય વસન ન હોય પણ અમુક વાત ને જાણવા માટે અમુક વાત ને સમજવા માટે હે ભાઈ વસન પણ દેવા પડે હે વીરા હું તો નાનો છું લાડકો છું હે વીરા તમારી આગળ ખોટું નીકળું વસન દઈ ગયું વીરા અરે કનૈયા તારો ભાઈ તને વસન તો આપે પણ ભાઈ જે માંગવા જેવું તે જ માંગે વીરા હે વીરા તમને ખબર છે કે ખોટી વસ્તુ કૃષ્ણને ગમતી નથી ખોટી વસ્તુમાં ક્યાંય કૃષ્ણ હોતો નથી કેમ કે હું તો સ્વયં પ્રકાશનો ઘર છું અંધકારનો નાશ કરું છું અંધકારમાં કોઈ જાતો નથી હે વીરા માગવા જેવું છે એવું જ માગી છે એક પણ વસન તો આપ ભાઈ અરે લે કનૈયા તો તારા ભાઈ નું જમણા હાથનું વસન છે વીરા હે વીરા આ વસન આપ પછી ફરી નહીં જાવ ને હે કનૈયા અરે ભાઈ વાહ ફરે વાદળ ફરે વીરા વાદળ ફરી જાય ફરી જાય નીચે નીર હળ ધરી આપેલા વસન કદી ને ફરી આજ માટે માગી ને મારા વીર તો વાંધો નહીં નકર મને હું વસન આપીને બધા ફરી જાય પાછા હા એટલે તમે તો સસાઈ આવતા ક્યારે પાછા હળ ઉપાડ્યો કઈ નક્કી નહીં એટલે વસન બનાવવા પડે હે મોટા ભાઈ તો સાંભળો હે મોટા ભાઈ પોકળી ગંડા રાજા અજમાન પેટના વાંજ્યા હતા શિવને શરણે ગયા શિવે ને સપના રૂપે દર્શન આપી મારા શરણ સુધી મોકલ્યા મારા શરણે આવી અને મારા ભક્તએ એના દુઃખની વાત કરી દુઃખની વેદના ઠલવી દુઃખની વાત સાંભળી ભક્તને આધીન થાય પ્રેમને દાદણે બંધાય આ કૃષ્ણને વસન આપ્યા છે વસન એવા આપ્યા છે કે પોકણગઢની અંદર રાજા અજમલની ના તમારે મારે બે ભાઈને અવતાર લેવાનું છે ના અવતાર લેવાનું છે હે કપટી આ વાતની આજે મને પહેલા ખબર હોત ને તો આજે તારો ભાઈને વસનનો આપત ભાઈ કદાચ તો તારો ફક્ત તારી શરણે આવી જાય ને તને સોના સાંધીના દાન આપી દે ભાઈ હળધારી ના વેસન આપીને અપમાન ના કરે વીરા હે વીરા મારો ભક્ત કોઈ સોનાની લાલચ નતો આવ્યો વીરા કદાચ મારા ભક્તે સોનાની દ્વારકા માગી હોત હે વીરા તો સોનાની દ્વારકા પણ આપી દે હે વીરા દ્વારકાની ગાદી ઉજળી છે ને કાળો ડાક ન લાગે વસન તમારી વાત કરજો ને કો પાછળથી પછતાવું પડશે આજ કુવા માએ ઉતારી વિરલાય વરતા વાડા એ વસને બાંધા હળધારી બાય કુવા માં એ ઉતારી બાંધવાય વરતને વાડા એ દિનાય પિતા રે વાસુને આપણે સોડવા પડશે એ સોડી મેલવીરા
આપણી વાર જવાતી છે કાણી. હે વીરા અવતાર લેવાનો સમય છો છે, પણ હે વીરા તમે અવતાર ધારણ કરો, કેમ કે હું કોઈના કુખે અવતાર લેતો નથી. જાઓ છઠ્ઠીના છઠ્ઠા દિવસે તમારી આરે પાણા માઈને બોલી જાય, આ મારું સત્ય વસન છે વીરા. બોલો ભાઈ. એ આજે કાલડો એ જવું રે બધવા કમાતો નથી. સોની દીધી મેં તો, આજ મેલી દીધી, અરે સોની દીધી મેં તો, હે મેલી દીધી સોના.